રાજકોટની ઐતિહાસિક શાળાનું હવે ટૂંક સમયમાં જ મહદઅંશે ખાનગીકરણ થવાનું હોવાનું સૂત્રો દ્વારા માહિતી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઓને સુધારવાને બદલે ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાની નીતિ સરકારે અપનાવી લીધી હોય તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલને થોડા સમય પહેલાં જ સરકારે હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. ત્યારે મળતી માહિતી અનુસાર ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલનો આંશિક ભાગ ખાનગી ટ્રસ્ટને સોંપાશે. સરકારે હેરિટેજ તરીકે જાહેર કર્યા બાદ હવે ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાનો નિર્ણય સરકારે લેતા અનેક ચર્ચાએ જોર પકડ્યો છે. ત્યારે અહીં રાજ્યપાલ એવોર્ડ વિજેતા શિક્ષકે કહ્યું હતું કે મ્યુઝિયમ બનાવવાના નામે કરોડો રૂપિયા ફાળવ્યા, ત્યારબાદ ધર્મ અને રાજકીય જોરના નામે ખાનગીમાં ખરીદી લીધું છે, જે ન કરવું જોઈએ. અનેક મહાન લોકોના નામ આ શાળા સાથે જોડાયેલા હોવાથી આ ધરોહરને જાળવવી જોઈએ. આ વેપારીકરણ થઈ રહ્યું છે, તેમને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી, તેમ શિક્ષકે જણાવ્યું હતું. ખાસ કરીને 1894માં આ સ્કૂલ બંધાયેલી છે, ઐતિહાસિક ધરોહર છે અને એ ધરોહરને જાળવી રાખવી આપણા બધાની ફરજ છે. આ બિલ્ડિંગ 2001માં ધરતીકંપને કારણે થોડુંક નુકસાન પામેલું અને ત્યાર પછી એવું નક્કી કર્યું કે સરકારશ્રી આને હેરિટેજ તરીકે જાળવી રાખશે અને બધાએ એમાં સહમતિ આપેલી. અને આ બિલ્ડિંગને જે 128 વર્ષ જૂનું છે એ ઐતિહાસિક છે અને ખૂબ જ સારું બાંધકામ છે. આમ છતાંય 2 વર્ષ પહેલાં આને એક સાંસ્કૃતિક, જેમ આપણે મ્યુઝિયમ મહાત્મા ગાંધીનું મ્યુઝિયમ બન્યું એવું અહીંયા સાંસ્કૃતિક મ્યુઝિયમ બનાવવાનું હતું અને એ વખતે ખૂબ જ સારી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલી, પરંતુ આ લોકોએ ધર્મના નામે કે રાજકીય જોરના નામે આ બિલ્ડિંગ ખાનગીમાં ખરીદી લીધું છે ને આપ જોઈ શકો છો કે એને પાડી રહ્યા છે, એ ખરેખર ખોટું છે. કરણસિંહજીનું નામ જે પ્રજાવત્સલ રાજવીએ જે આ એ માટે ભોગ આપ્યો હતો, જે શિક્ષણના હેતુ માટે આપ્યું હતું, એને જાળવી રાખવું જોઈએ, આ વેપારીકરણ માટે ન આપવું જોઈએ. આ અહીંયા પૂર્વ જે કેશુભાઈ પટેલ છે, હસમુખભાઈ અઢિયા છે, ગીજુભાઈ ભરાડ છે, રમેશ મહેતા છે, આવા વજુભાઈ વાળા છે, આવા અનેક નેતાઓ અહીંયા ભણી ગયા છે. ત્યારે આ ધરોહરને ખરેખર સાચવી રાખવાની જરૂર હતી, પરંતુ જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે મારી હજી પણ માગણી છે કે એની સાથે કરણસિંહજીનું નામ અને આ મહાન જે નેતાઓ ભણી ગયા છે એમના નામ પણ અહીંયા જળવાઈ રહ્યા. આમાં મને એવું લાગે છે કે રાજકીય રીતે કે પૈસાના જોરે કે ધર્મના જોરે આ લોકોએ ખરીદી લીધું છે અને માત્ર વેપારીકરણ માટે, જેમને કોઈ શિક્ષણ સાથે લેવા દેવા જ નથી. બાલાજી મંદિર ટ્રસ્ટને આ જે જર્જરિત બિલ્ડિંગ કરણસિંહજીનું હતું, ભૂકંપ પછી આ બિલ્ડિંગ ભયગ્રસ્ત હતું અને એમની અમે અરજી કરી હતી કે અહીંયા હજારો અને લાખો ભક્તો શનિવારે દર્શને આવે છે, તો એ બિલ્ડિંગ બહુ જર્જરિત અવસ્થામાં છે અને અમે એ બિલ્ડિંગનું રિનોવેશન કરી અને શૈક્ષણિક કાર્ય એમાં ચલાવી. બ્રાહ્મણોની એક વૈદિક પાઠશાળા છે, સંગીત છે, યોગા છે, આવી સારી પ્રવૃત્તિ થાય અને સંસ્થા એ સંપૂર્ણ ખર્ચ એના રિનોવેશનનો એ કરે અને એમના મેં ઐતિહાસિક અને જે એમનો લુક છે પૌરાણિક એ લુકને જાળવીને આ બિલ્ડિંગની મરામત કરીને એનું રિટ્રોફિટિંગ કરી અને નવો લુક આપી અને અતિ આધુનિક વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓને ભણાવવાની વ્યવસ્થા અમે કરવાના છીએ. 2 માળનું બિલ્ડિંગ છે. ઉપરના વિભાગમાં બ્રાહ્મણો વિદ્યાર્થીઓની વ્યવસ્થા છે, નીચે બધું એમના કોમ્પ્યુટર, એમની બધી બીજી વ્યવસ્થાઓ છે, તે લાઇબ્રેરી છે, આદિ બધી વસ્તુ જોવામાં આવશે. શૈક્ષણિક હેતુ માટે જ આ સંચાલન સોંપ્યું છે અને એમાં શૈક્ષણિક હેતુ જળવાઈ રહેશે. પાડવાનું જે અંદર જે હાવ જર્જરિત હતું, પડી ગયું હતું, એને પાડવાનું છે અને ત્યાં એક રસ્તો કરવાનો છે. બાકી યથાવત એની બિલ્ડિંગ એવી ને એવી રીતે જાળવવાનું. કમ્પાઉન્ડ આ રીતે ખુલ્લું રહેશે કે મંદિર સાથે કમ્પાઉન્ડ પેક થઈ જશે? ના, કમ્પાઉન્ડ ખુલ્લું જ રહેશે. આજ રીતે ખુલ્લું જ રહેશે. યસ પાઠશાળા છે, સંસ્કૃત વિદ્યાલય છે, યોગા છે, મ્યુઝિક છે, આવી વૈદિક પ્રવૃત્તિ અને સાથે સાથે સમય અનુરૂપ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસની વ્યવસ્થા નિઃશુલ્ક થઈ ગઈ, વ્યવસ્થા કરશું. નહીં, એ તો સંચાલકો માટે અહીંયા અત્યારે તો કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે એ સંચાલન માટે જે દક્ષિણ ભારતના પંડિતો છે
એમની બધી રહેવાની વ્યવસ્થા ને થશે. લગભગ 150-200 વિદ્યાર્થીઓનો આમાં સમાવેશ થઈ શકે એટલી વ્યવસ્થા છે. આજે બિલ્ડિંગ છે એની બિલ્ડિંગ ની આજુબાજુ નવી ઇમારતો કેટલી બનશે? નવું તો વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા છે, ભોજનાલયની વ્યવસ્થા છે, લાઇબ્રેરીની વ્યવસ્થા છે, પ્રાર્થના હોલની વ્યવસ્થા છે, આદિક વ્યવસ્થા છે. આજે અમે અમારી જગ્યા જે બાલાજી મંદિર છે એમની પણ અમારી પોતાની જગ્યા છે, એમની ઉપર બીજા બિલ્ડિંગો આને એટેચ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, રહી શકે એની વ્યવસ્થા થશે. તો સ્વામીજી તો કમ્પાઉન્ડ તો આખું પેક જ થઈ જશે ને, મંદિરનું કમ્પાઉન્ડ સીજી હાઈ સ્કૂલ જુદી થઈ જશે. કરણસિંહજી નહીં, બોલું કમ્પાઉન્ડ તો આખું નવી સ્કૂલ તો યથાવત એ લોકો ચલાવે છે, સરકાર દ્વારા સંચાલિત છે. સરકાર સાથે આ બિલ્ડિંગ માટે કઈ પેટે રકમ આપી દેલા જે ટ્રસ્ટ ના જરા ને ટ્રસ્ટ પોતે જ ખર્ચો કરે છે અને ટ્રસ્ટ સરકારની સાથે સક્ષમ નથી એટલે તમને આપ્યું ના સક્ષમ જ છે, પણ અમારે ઘણા વર્ષોથી આ 35 વર્ષથી આ બિલ્ડિંગ એમને પડ્યું હતું તો અમારી એક લાગણી હતી કે આ બિલ્ડિંગ નો કઈક યુઝ થાય. અમારી એક માંગણી હતી, પહેલા અમે મુખ્યમંત્રી સાથે હાઈ પાવર મીટિંગ થયેલી ત્યારે એક વાત કરેલી કે ભાઈ આ આગળ બાઈ સાહેબાનું સ્કૂલ છે એમાં સંખ્યા 150 જેટલી સંખ્યા છે, એમનો આમાં સમાવેશ થાય અને એને ગ્રાઉન્ડ કરી. પછી કોઈ કારણોસર એમને ન સંચાલન સોંપવામાં આવે. હજી તમારે લેવાનું નહીં? નહીં, અમારી નથી, અમારે તો આટલી રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ છે. હવે નથી રિક્વાયરમેન્ટ, આપણી કોઈ રિક્વાયરમેન્ટ નહીં. સંતો ને સાહેબ સ્વામીજી હું રિક્વાયરમેન્ટ અમારે કોઈ છે જ નહીં. રિક્વાયરમેન્ટ શું હોય? સંતો ને હું હોય તો ભગવાન, પણ અમે તો ભગવાન રિક્વાયરમેન્ટ આ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા છે ને. આ પડ્યું હતું 35 વર્ષથી જર્જરિત હતું તો એનું રિનોવેશન અમે કરવા માંગીએ.